જામનગરમાં પોલીસે ભૂમાફિયા જયેશ પટેલ સહિત કુલ 14 લોકો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. ગઈકાલે પોલીસે ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરી, પૂર્વ પોલીસ કર્મી વશરામભાઈ મિયાત્રા, બિલ્ડર નિલેશભાઈ ટોલિયા, બિલ્ડર મુકેશ અભંગી, અખબાર સંચાલક પ્રવીણભાઈ ચોવટિયા, જીગર ઉર્ફે જિમ્મી આડતિયા, અનિલભાઈ પરમાર તથા પફુલભાઈ પોપટની ધરપકડ કરી હતી. આ 8 આરોપીઓ ઉપરાંત પોલીસે જશપાલસિંહ જાડેજા તથા જયેશ પટેલ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હોવાની ઘોષણા કરી હતી. આ ઉપરાંત અન્ય 4 લોકો સામે પણ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો, પરંતુ તેમના નામ ગુપ્ત રાખવામાં આવ્યા હતા. આજે ધરપકડ થયેલા 8 આરોપીઓને રાજકોટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે પોલીસે તમામ 14 આરોપીઓના નામ કોર્ટમાં મૂકતા ગુપ્ત રખાયેલા 4 નામ પરથી પણ પડદો હટી ગયો હતો. જયેશ પટેલના સાગરીત તરીકે જામનગરના વકીલ વી એલ માનસત્તા તથા સુનિલ ચાંગાણીનું નામ બહાર આવ્યું છે. આ ઉપરાંત જશપાલસિંહ જાડેજાના ભાઈ યશપાલસિંહ જાડેજા તથા બિલ્ડર મુકેશ અભંગીના ભાઈ રમેશ અભંગી વિરુદ્ધ પણ પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ગઈકાલે ધરપકડ કરેલા 8 આરોપીઓના 20 દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. ધરપકડ થયેલ 8 આરોપીઓમાંથી 3ના 9 દિવસના રિમાન્ડ અને 5ના 12 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જામનગર જિલ્લામાં દુષ્કર્મની વધુ એક ઘટનાથી મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઊભો થયો છે. ધ્રોલનું એક દંપતિ ધ્રોલ નજીકના હરિપર ગામે એક મંદિરે દર્શન કરવા ગયું હતું. હરિપરથી બાઇક પર ધ્રોલ પરત ફરવા પતિ પત્ની રવાના થયા હતા. દરમિયાન પતિને મસાલો ખાવાની તલબ લાગતા તેણે રસ્તામાં બાઇક ઊભી રાખી હતી. એ સમયે જ રસ્તા પર ધ્રોલનો કાદર ડફેર ઉર્ફે ઓઢ્યો તથા અઝરુદ્દીન ઉર્ફે અજળો આવી પહોંચ્યા હતા. તેમણે પતિને છરી બતાવી તેનો મોબાઈલ ઝૂંટવી ત્યાંથી ભગાડી મૂક્યો હતો. પતિ મદદ માટે બૂમો પાડતો 1/2 કિલોમીટર સુધી દોડ્યો હતો. ત્યાં એક મિત્ર મળી જતા તેની સાથે પત્નીને બચાવવા તે પરત ફર્યો હતો. દરમિયાન તેની પત્ની રડતી હાલતમાં તેને સામે મળી હતી. તેણીએ બંને શખ્સોએ પોતાના પર દુષ્કર્મ કર્યું હોવાની આપવીતી કહી હતી. ત્યાર પછી દંપતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા છે. જામનગરમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, પરંતુ કોરોનાનો ઊંચો મૃત્યુદર ચિંતાનો વિષય છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 10 દર્દીઓના મૃત્યુ થયા છે. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 50 કેસ નોંધાયા છે. શહેર ઉપરાંત જિલ્લામાં વધુ 22 કેસ સામે આવ્યા છે. શહેર તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી આજે કોરોનાના 61 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા LCB એ બાતમીના આધારે ઓખા મંડળના ભૂંગા વિસ્તારમાં મુસ્તાક ઈસાભાઈ સોઢાના મકાનમાં રેડ કરી હતી. ત્યાંથી 11 બેરલમાં કુલ 2200 લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાનું બિલ કે કોઈ આધાર પુરાવો ન મળતા પોલીસે 1,58,400નો મુદ્દામાલ કબજે કરી આરોપી મુસ્તાક સોઢાની અટકાયત કરી છે. જપ્ત થયેલા ગેરકાયદે ડીઝલનો જથ્થો માછીમારોને ફળવાયેલા સબસીડીવાળા ડીઝલનો હોવાનું અનુમાન છે.